ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલે ભાજપના નેતાઓને, ગુજરાત ભાજપના નેતાઓને હાયકારો થઈ ગયો. એમના પરમ પૂજનીય વંદનીય નરેન્દ્રભાઈની ઈચ્છા વિરુદ્ધ ગુજરાતના ગવર્નર બેનીવાલે આરે મહેતાને ગુજરાતના લોકાયુક્ત નિમી દીધા. ભાજપના નેતાઓને ગઈકાલે ખાવાનું પણ નહીં ભાવ્યું. અન્ના હજારે દિલ્હીમાં 10 દિવસથી 12 દિવસથી, આજે 12મો દિવસ છે, ઉપવાસ કરી રહ્યા છે. મજબૂત લોકપાલ જોઈએ છે એમને. સંસદમાં સુષ્મા સ્વરાજ ભાજપના નેતા, વરિષ્ઠ નેતા, વિરોધ પક્ષના નેતા, જ્યારે હું અત્યારે રેકોર્ડિંગ કરી રહ્યો છું સવારના, ત્યારે સુષ્માજીનું પ્રવચન સાંભળ્યું મેં. સુષ્માજી કહી રહ્યા હતા કે શા માટે આપણે 42 વર્ષ સુધી લોકપાલનું બિલ પસાર ના કર્યું, શા માટે કોંગ્રેસ છેલ્લા 3-4 મહિનાથી આ વાત ટાળી રહી છે, શા માટે કોંગ્રેસ જન લોકપાલ બિલ ના લાવીને પોતાનું બિલ લાવી. બહુ કહી રહ્યા હતા, બહુ સુંદર પ્રવચન આપે છે સુષ્માજી. હવે સુષ્માજીના શબ્દોમાં મારે ભાજપના નેતાઓને, નરેન્દ્રભાઈને પૂછવાનું છે કે નરેન્દ્રભાઈ, ગવર્નરે આરે મહેતાને લોકાયુક્ત નિમી દીધા, તમે કહો છો ગેરબંધારણીય છે, ગેરકાયદેસર છે, કોંગ્રેસના ઇશારે થયું છે, રાજભવન કોંગ્રેસનું કોંગ્રેસ ભવન બની ગયું છે, તો અમારો પણ તમને એક જ સવાલ છે ને, સુષ્માજીના શબ્દોમાં છે. એમણે કહ્યું કે 42 વર્ષ આપણે લોકપાલનો કાયદો કેમ ના લાવ્યા. અમે પૂછીએ છીએ કે બેનીવાલે ખોટું કર્યું, ખરાબ કર્યું, ગંદુ કર્યું, પણ તમે 8 વર્ષ સુધી લોકાયુક્ત કેમ ના નિમ્યા. જ્યારે સોની સાહેબ રિટાયર્ડ થવાના હતા, તમને એમની રિટાયરમેન્ટની ડેટ ખબર હતી, તમે ઈચ્છ્યું હોત 86 થી 96 થી આ કાયદો છે, 2003 સુધી બરાબર લોકાયુક્ત નિમાતા ગયા, અને કોઈ લોકાયુક્તે કોઈ ધાડ પણ નથી મારી. ગુજરાતમાં કોઈ આઈપીએસ આઈએએસ અધિકારીનું નામ પણ લોકાયુક્તે ભ્રષ્ટાચારમાં લીધું નહોતું. સોની સાહેબ સુધી બધું ખુશખુશ ચાલતું હતું, પણ તમે તો એ પછી 2003 પછી, સોની સાહેબની નિવૃત્તિ પછી 2003થી અત્યાર સુધી 7.5 વર્ષમાં તમે લોકાયુક્ત નિમ્યા કેમ નહીં? તમે ગવર્નરે કે કર્યું, ગવર્નર તમને કાગળ લખે. ખરી વાત તો એ છે કે ગવર્નર બંધારણીય રીતે ગુજરાતના વડા છે. તમારે અઠવાડિયે 15 દિવસે એમને જઈને ગુજરાતમાં શું ચાલી રહ્યું છે સમજાવવું જોઈએ. તમારે એમને માહિતગાર રાખવાના છે, ઇન્ફોર્મડ રાખવાના છે, જરૂર પડે એમની સલાહ લેવાની છે. પણ કોઈ દિવસ અખબારમાં મેં વાંચ્યું હોય એવું મને યાદ નથી આવતું કે મુખ્યમંત્રી ગવર્નરને મળવા ગયા. અને 7.5 વર્ષ સુધી તમે લોકાયુક્ત ના નિમ્યા, અને હવે ગવર્નરના કહેવા છતાં ના નિમ્યા. હાઈકોર્ટ છેલ્લા મહિનાઓથી એક રીટ અરજી સાંભળી રહી છે, જેઠવા જેમની હત્યા થઈ એના પિતાશ્રીની, ભાઈ જેઠવાના પિતાશ્રીની, એમાં પણ કહી રહી છે કે લોકાયુક્ત નિયમો નિયમો નિયમો. પણ નરેન્દ્ર મોદી કોને કહ્યા? નરેન્દ્રભાઈનો એક રિવાજ છે, એમના દરબારની એક પ્રથા છે કે નરેન્દ્રભાઈ કે એ પ્રધાનમંડળોએ સાંભળવાનું, એમના પ્રધાનમંડળે સાંભળવાનું, નરેન્દ્રભાઈ કે એ બધું સંસદ સભ્યોએ સાંભળી લેવાનું, નરેન્દ્રભાઈ કે એ આખી વિધાનસભાએ સાંભળી લેવાનું.
નરેન્દ્રભાઈ કોઈનું સાંભળે નહીં. તો 7.5 વર્ષ પછી જ્યારે બેનીવાલે ગવર્નર નિમી દીધા, ભાજપના હોશકોશ ઉડી ગયા. છેલ્લા 10 દિવસથી અન્ના ત્યાં પોતે સ્વૈચ્છિક અપવાસ પર છે અને છેલ્લા 10-12 દિવસથી નરેન્દ્રભાઈને ખાવાનું ભાવે એવું રહ્યું નથી. પહેલો પ્રયાસ એમણે એમ કર્યો કે એમના સામે જે આક્ષેપો થયા, ગવર્નરને આવેદનપત્ર આપ્યું કોંગ્રેસે, એ તમામ આક્ષેપોમાંથી એક આક્ષેપને બાદ કરતા બધા આક્ષેપોની તપાસ એમણે એમના ઈચ્છે એવા જજને સોંપી દીધી. એ ન્યાયમૂર્તિશ્રીનું નામ અત્યારે મને યાદ નથી, કોઈ શાહ સાહેબ છે, અને એમના વિશે હું કોઈ નુક્તાચીની કરી શકું એમ નથી, કારણ કે એમના વિશે મેં કશું સાંભળ્યું નથી. પણ અખબારો એમ કહી રહ્યા છે કે આ ફ્રેન્ડલી તપાસ પંચ હતું, ઈચ્છિત માંગેલું પોતે ગોઠવેલું તપાસ પંચ હતું. અને કોઈ પણ સારા ન્યાયમૂર્તિ જો હશે, શાહ સાહેબ આ જેમનું નિમવામાં આવ્યા છે, તો આવા આક્ષેપો પછી જ્યારે ગુજરાતના બેઉ કે તમામ અખબારો, મુખ્ય અખબારો આ ફ્રેન્ડલી તપાસ પંચ કહી રહ્યા હોય, ત્યારે કોઈ સારો ન્યાયમૂર્તિ એવું ન સ્વીકારે કે હું આ તપાસ પંચનો વડો થઈશ, ના પાડે કે મારું મારા વિરુદ્ધ અત્યારથી જ જો આવા આક્ષેપો થઈ રહ્યા છે તો હું આ તપાસ પંચ નહીં સંભાળું. પણ એમણે તપાસ પંચ નિમી દીધું જેથી કરીને નવો નિમાયેલા લોકાયુક્ત એમના આક્ષેપોમાં તપાસ ન કરી શકે. અને એમણે જે તપાસ પંચ નિમ્યું હશે એમાં એમને આશા હશે નરેન્દ્રભાઈને કે ગુજરાતની આવતી જે વિધાનસભાની 2012ની ચૂંટણી છે તો હું પાર કરી જ જઈશ, ત્યાં સુધી કોઈ અહેવાલ નહીં આવવા દઉં. પણ હવે બેનીવાલે આરે મહેતાને નિમી દીધા છે અને આરે મહેતાનું નામ પડતા જ ભાજપમાં ખળભળાટ થઈ ગયો, ચિંતાનું મોજું પસરી ગયું. કાઠિયાવાડી ભાષામાં કહીએ તો લખ લખું પસાર થઈ ગયું શરીરમાંથી. કારણ બહુ સિમ્પલ છે, અન્ના હજારે જ્યારે છેલ્લે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે આ આરે મહેતાને ત્યાં રોકાયા હતા. આરે મહેતાનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો ત્યારે એમણે એમ કહ્યું કે જે ગુજરાત ભારતમાં જે લોકાયુક્તો ચાલે છે એમાં હેગડે સાહેબ છે એ મારા પ્રિય લોકાયુક્ત રહ્યા છે. હેગડે સાહેબને હું મારા ગુરુ માનું છું. જે હેગડે સાહેબે કર્ણાટકના મુખ્યમંત્રીને ક્લીન બોલ્ડ કરી દીધા, પાડી દીધા ભાઈ, એ હેગડે સાહેબને આરે મહેતા સાહેબ પોતાના ગુરુ માને, પોતાના આદર્શ માને, તો પછી આખરે નરેન્દ્રભાઈ કરે શું? એટલે એ હાઈકોર્ટમાં ગયા છે, ગુજરાત સરકાર હાઈકોર્ટમાં ગઈ છે. હવે કાયદાની પણ એક મજા આવી છે કે ગુજરાત સરકારના વડા કોણ? નરેન્દ્રભાઈ નહીં ભાઈ, બંધારણીય રીતે ગુજરાત સરકારના વડા ગવર્નર સાહેબ છે, ગવર્નર સાહેબા છે બેનીવાલે, જેમણે હુકમ કર્યો છે. તો ગુજરાત સરકારના વડા બેનીવાલે છે, ગવર્નર છે, અને મુખ્યમંત્રી પ્રધાનમંડળે પોતાના વડા, ગુજરાત સરકારના વડા સામે હાઈકોર્ટમાં ગયા છે. જસ્ટિસ અભિલાષ કુમારીએ બહુ સુંદર પૂછ્યું કે સરકાર આવું કરી શકે? સરકાર ગવર્નરના નિર્ણય સામે, પોતાના જ વડાના નિર્ણય સામે સરકાર આ રીતે આવી શકે? અહીં કાયદાનો એક બીજો પ્રશ્ન ઊભો થશે કે હવે આ સરકારે જે રીટ કરી છે એની અરજી ગવર્નરને બજાવવામાં આવશે, તો ગવર્નર વતી અત્યારે ગુજરાત સરકારના એડવોકેટ જનરલ ગુજરાત સરકાર વતી ઊભા છે. હવે ગવર્નર વતી એટર્ની જનરલ આવશે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કે એ પ્રાઇવેટ વકીલ કરશે? કારણ કે ગુજરાત સરકારના જે વકીલો છે જે એડવોકેટ જનરલની અંડરમાં હોય છે, એ તો એડવોકેટ જનરલ જ્યારે ગુજરાત સરકાર તરફથી ઊભા થયા એટલે કોઈ ગુજરાત સરકારનો વકીલ ગવર્નર તરફથી ઊભો ન રહી શકે. તો ગવર્નર પ્રાઇવેટ વકીલ કરશે કે ગવર્નર એડવોકેટ જનરલને હુકમ કરશે કે મારા વતી તમે ઊભા થાઓ, તમારે મારા વતી લડવાનું છે, ગુજરાત સરકારને નવો વકીલ કરવા દો? એટલે સરકાર વિરુદ્ધ સરકાર
એવો કેસ દાખલ થયો છે. એટલે અભિલાષ કુમારીએ પણ આજે અખબારોના નિવેદન પ્રમાણે બહુ આશ્ચર્ય વ્યક્ત કર્યું ને, કીધું કે આવો કેસ થઈ શકે એવું મને કોઈ રેફરન્સ બતાડો. તો ગુજરાત સરકાર હવે ફાંફા મારી રહી છે કે આરે મહેતા નહીં તપાસમાંથી કેવી રીતે બચાય. મને કેટલીક વાતો બહુ સ્પષ્ટ કહેવા દો. નરેન્દ્ર મોદી ગુજરાતના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી છે, નો ડાઉટ. જ્યારે જ્યારે જે કોઈ મુખ્યમંત્રી હતા, ગુજરાત બહુ નસીબદાર રહ્યું છે, ચાહે માધવસિંહ સોલંકી હોય, ચીમન પટેલ હોય, છબીલ દાસ હોય, હિતેન્દ્રભાઈ હોય, કોઈ પણ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના જે તે વખતે બહુ લોકપ્રિય રહ્યા છે ભાઈ, એકાદ કોઈ અપવાદને બાદ કરીએ તો ગુજરાતમાં લોકપ્રિય મુખ્યમંત્રીઓની પરંપરા રહી છે. ઇતુભાઈ પણ બહુ લોકપ્રિય હતા, બળવંતભાઈ પણ બહુ લોકપ્રિય હતા. તો પણ નરેન્દ્રભાઈની વાત જુદી છે, એ ગુજરાતના અતિ લોકપ્રિય અત્યારે મુખ્યમંત્રી છે. એટલે જ્યારે હું આજે કહી રહ્યો છું કે નરેન્દ્રભાઈ ફસાણા છે, ત્યારે ગુજરાતના લોકોને બહુ ગમશે નહીં, મારા દર્શકોને બહુ ગમશે નહીં, પણ કેટલીક વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે કે દિવાલ પરનું લખાણ છે હવે કે ગઈકાલનો દિવસ એ નરેન્દ્રભાઈના પતનનો પહેલો દિવસ હતો. નરેન્દ્રભાઈની પછડાટણનો, નરેન્દ્રભાઈના પતનનો ઘડીઓ શરૂ થઈ ગઈ છે. આ દિવાલ પર લખેલું લખાણ છે, આરે મહેતાનું તપાસ, આરે મહેતાના એમાં લોકાયુક્ત ની જે તપાસ થશે એમાં બહુ જલ્દી પર્દાફાશ થઈ જવાનો છે. નરેન્દ્રભાઈની આજુબાજુના અદાણી, મેઇન વિલન અદાણી છે. નરેન્દ્રભાઈ જેને લીધે સૌથી વધારે બદનામ થયા છે એ મિસ્ટર અદાણી છે. ગુજરાતના ઘણા બધા લોકો જાણે છે કે 20 વર્ષ પહેલાં માણસની હેસિયત શું હતી, અને 20 વર્ષમાં ને એમાં છેલ્લા દશકામાં આ માણસ ક્યાં પહોંચ્યો છે. અદાણીએ નરેન્દ્રભાઈના પ્રોક્સી હોય એ રીતે કામ ચાલ્યું છે. નરેન્દ્રભાઈએ અદાણી પર એટલી બધી મહેરબાનીઓ કરી છે કે હાઈકોર્ટના જજે એમ પૂછ્યું કે કચ્છમાં હવે સરકાર પાસે કશું બાકી રહી જાય છે અદાણીને આપ્યા વગરનું, તો એનું લિસ્ટ આપો અમને. ગોચરો આપી દીધા, જમીનો આપી દીધી, બંદરો આપી દીધા, કેસ આપી દીધું, કશું બાકી નથી રહ્યું અદાણીને મળવામાં. એટલે નરેન્દ્રભાઈની કામગીરીમાં અદાણીનું જે પ્રકરણ છે એ જ્યારે બહાર આવશે ત્યારે નરેન્દ્રભાઈની છબી બહુ ખરડાવવાની છે. એટલે ભીત ઉપરનું લખાણ છે કે આ જે આક્ષેપો થઈ રહ્યા છે એમની સામે, એમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. નરેન્દ્રભાઈએ એમના અહંકારને કારણે કોઈને સાંભળ્યા વગર ફાઇલો પર હુકમ કર્યા છે. હું ચીમનભાઈ અને માધવસિંહભાઈ સાથે મેં ઘણું કામ કર્યું, એમાં ચીમનભાઈ સાથે તો મેં બહુ જ અંગત કામ કર્યા. ચીમનભાઈનાય બહુ અંગત કામો મેં કર્યા. ચીમનભાઈ બહુ સિફતથી કામ લેતા હતા. કદાચ નરેન્દ્રભાઈએ નહીં ખોટું કર્યું હોય એટલું ખોટું ચીમનભાઈએ કરી બતાડેલું, પણ બધું જ કાયદેસરનું, બધું જ લીગલ, અને અધિકારીઓ પણ ચીમનભાઈથી એટલા ખુશ. પણ હવે નરેન્દ્રભાઈ ની મુશ્કેલીઓની શરૂઆત થાય છે. જે રીતે આ બન્યું છે, બનાવ બન્યો છે, 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 151 સીટો જીતવાના જે એમના સપના છે એ હવે મોટે ભાગે પૂરા નહીં થાય એમ લાગી રહ્યું છે. કારણ કે લોકાયુક્તની જે તપાસ છે એ તપાસ પંચ જેવી જામી સાક્ષીઓ અને ખુલ્લામાં રોજે રોજની સુનાવણીઓ, આખા દિવસમાં 1-2 સાક્ષીઓ તપાસવા જેવી ધીમી નથી હોતી. લોકાયુક્ત બધા ફાઇલો મંગાવે છે, અધિકારીઓને બોલાવી લે છે,
આવેદન પત્રો લઈ લે છે, અધિકારીઓના લેખિત ખુલાસાઓ લઈ લે છે, અને પછી લોકાયુક્ત નક્કી કરતા હોય છે કે આમાં ખોટું થયું છે કે નથી થયું. અને લોકાયુક્તને બધી જ ફાઇલો, બધા જ નોંધો, બધું જ મંગાવવાનો અધિકાર છે. એટલે તપાસ પંચ જેવી, ઠાંગા ઠૈયા જેવી તપાસ આમાં નથી હોતી. હિન્દીમાં એક કહેવત છે, અબ આયા ઊંટ પહાડ કે નીચે. એક કોંગ્રેસી નેતાએ મને આજે કહ્યું, મેં કીધું આ શું લાગે છે, તમે બધાએ ખરું ગોઠવણ કરી નાખી ગવર્નર જોડે. તમે કહ્યું ને ગવર્નરે આ તપાસ પંચ નીમી દીધું. એમણે કીધું જે થયું જીતુભાઈ બધું છોડો, પણ મારી એક વાત સાંભળી લો. મેં કીધું શું? એટલે એમણે મને કહ્યું કે હિન્દીમાં એક કહેવત છે કે અબ આયા ઊંટ પહાડ કે નીચે. મને કે હવે નરેન્દ્રભાઈની મુશ્કેલીઓ શરૂ થાય છે. અને હું પણ એ વાત સાથે સંમત છું કે હવે નરેન્દ્રભાઈ માટે મુશ્કેલીઓનો દોર શરૂ થઈ રહ્યો છે. આપણા લોકપ્રિય મુખ્યમંત્રી છે, પણ માત્ર આ જ તપાસ પંચોમાં નહીં, જે એન્કાઉન્ટરોની તપાસ ચાલી રહી છે એમાં પણ કદાચ નરેન્દ્રભાઈની નામ આવી જાય તો નવાઈ નહીં પામતા. અને એના માટે જો કોઈ કારણરૂપ હોય તો એ કારણ ઇન્ડિયા ટુડેના ખોટા સર્વેએ બહાર આપ્યું છે. ઇન્ડિયા ટુડે બહુ સારું મેગેઝિન છે, એ અને એમની કોઈ નિલ્સન નામની સંસ્થા છે, એ બે થઈને એક સર્વે કર્યો જેમાં આવ્યું કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થાય એવું ભારતની 45% પ્રજા ઈચ્છી રહી છે. એટલે સૌથી પહેલું નામ વડાપ્રધાન થવામાં, માફ કરજો, આ દેશના વડાપ્રધાન થવામાં, બીજ નવા વડાપ્રધાન થવામાં સૌથી આગળ નરેન્દ્રભાઈ ચાલી રહ્યા છે. આ સર્વે ખોટો છે. કોઈ પણ સંજોગોમાં દેશની 45% પ્રજા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થાય એવું ઈચ્છે એ આંકડા માન્ય રખાય એવા નથી. પણ સર્વે આવો આવ્યો, એવા લાવ્યો, 45 નહીં હોય 35 હશે, 30 ના 45 કર્યા હશે, પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાનની રેસમાં આગળ છે. સોનિયા ગાંધી અને એમના સુપુત્રથી પણ આગળ છે, રાહુલ ગાંધીથી પણ આગળ છે, અને ભાજપમાં તો એમના પછીના જે કોઈ નેતા છે એ 8-9% છે. રાજનાથસિંહ કંઈ 8-9% છે. આ અહેવાલ મેનેજ થયો હોય, આ સર્વે મેનેજ કરવામાં આવ્યો હોય, અથવા તો જાણી બુજીને આ સર્વે આ જ રીતે રજૂ કર્યો હોય ઇન્ડિયા ટુડે, ખબર નથી. પણ આ સર્વે 2-3 બાબતો ઊભી કરી છે. પહેલી બાબત એ કે કોંગ્રેસે હવે ભાજપ સાથે જે કોઈ સમાધાન હશે એ તોડી નાખીને પણ નરેન્દ્રભાઈને ભ્રષ્ટાચારમાં, ઇન્ડિયન પિનલ કોડમાં મુશ્કેલીમાં મૂકવાનું નક્કી કરી દીધું છે. કારણ કે હવે એ પ્રિન્સ રાહુલ ગાંધીના આગળ નીકળી ગયેલા હરીફ પુરવાર થયા છે. અને ભાજપ પણ, આ તો રાજકારણ છે ભાઈ, ભાજપ પણ કોંગ્રેસને લીલી ઝંડી આપી દે તો નવાઈ નહીં કે નરેન્દ્રભાઈ સામેની બધી જ તપાસો ભલે આગળ વધતી. એટલે ભાજપ પણ કોંગ્રેસ સાથેનું સમાધાન તોડી નાખે તો નવાઈ નહીં. કારણ કે આ સમાધાન થયું હોય તો સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી, અડવાણીજી અને કોંગ્રેસ વચ્ચે થયું છે. હમણાં અઠવાડિયા પહેલા અડવાણીજીએ બહુ આતુરતાથી કહ્યું, જ્યારે આ બધું તોફાન ટોપ પર હતું અન્ના હજારેનું, ત્યારે એમણે કીધું વડાપ્રધાન રાજીનામું આપી દે, નવી ચૂંટણી કરાવો. એની તો અડવાણીજી રાહ જોઈ રહ્યા છે કે નવી ચૂંટણી આવે, એનડીએ બહુમતીમાં આવે ને હું ફરી વડાપ્રધાન થઈ શકું, ફરી એટલે પહેલી વારનો વડાપ્રધાન થઈ શકું. એટલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના સમાધાનને બાજુ પર મૂકીને ભાજપ અને કોંગ્રેસ હવે બંને ઈચ્છશે કે નરેન્દ્રભાઈને પાડી દેવામાં આવે, અને બનશે. એટલે હવે દિવાલ પરનું લખાણ છે કે
નરેન્દ્રભાઈ માટે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે, મુશ્કેલીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અને હાઈકોર્ટ આ 30મી તારીખે જ્યારે આની સુનાવણી કરશે ત્યારે હું માનતો નથી, એક વકીલ તરીકે પણ માનતો નથી અને રાજકારણના અભ્યાસી તરીકે પણ માનતો નથી કે નરેન્દ્રભાઈ આમાં કશું પામે. હાઈકોર્ટ આવો કોઈ મને હુકમ આપશે નહીં, કારણ કે હાઈકોર્ટે વારંવાર કહ્યું છતાં પણ નરેન્દ્રભાઈ સાંભળતા નથી. હાઈકોર્ટે કીધું નીચલી જ્યુડિશિયરીનો પગાર નક્કી કરો, નરેન્દ્રભાઈ મહિનાઓ સુધી ટટડાવે છે. હાઈકોર્ટે કહ્યું કે આ તપાસ માટે લોકાયુક્ત નિમિત્તો તાત્કાલિક, નરેન્દ્રભાઈએ ટટડાવ્યા હાઈકોર્ટને પણ. હવે હાઈકોર્ટનો વારો આવ્યો છે અને કદાચ કશું પણ થાય ને હાઈકોર્ટ જો મને હુકમ આપે કે ના આપે, નરેન્દ્રભાઈએ ઉપર જવા દેવું નથી. સુપ્રીમ કોર્ટ દંડો લઈને રાહ જોઈ રહી છે. હાઈકોર્ટ મને હુકમ ના આપે અને નરેન્દ્રભાઈની સરકાર જો સુપ્રીમમાં ગઈ તો સુપ્રીમ કોર્ટ આરે મહેતાને એટલે કે લોકાયુક્તને આ તપાસ 6 મહિનામાં પૂરી કરો અને અહેવાલ અમને આપો એવો પણ હુકમ કરી શકે એમ છે. એટલે આજે અન્નાનો ઉપવાસ છૂટશે કે નહીં છૂટે, આવનારા દિવસોમાં ભાજપને અને નરેન્દ્રભાઈને ખાવાનું ભાવે નહીં એવું ચોક્કસ થઈ ગયું છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.